જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલ ઉપર દર્શક મિત્રોનો અતૂટ વિશ્વાસમાં વધારો થતા 26 મહિનામાં 56 લાખ વ્યૂઝ મેળવીને નંબર 1 નું સ્થાન યથાવત રાખતા આભાર. સાંસદમાં રજૂઆત કરતા પહેલા એક મિનિટ જરા ચૂપ થઈ જાઓ. સાંસદમાં રજૂઆત કરતા પહેલા એમની જે ચર્ચા નરેન્દ્રભાઈ જોડે થઈ છે, નરેન્દ્રભાઈ એમને આશ્વાસન આપ્યું છે કે દમણદીવનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવશે, દમણદીવના લોકોને કેવી રીતે વધુમાં વધુ યોજના અને બીજા લાભનો બેનિફિટ આપવામાં આવશે. હું લાલુભાઈને વિનંતી કરીશ કે આ વાત લોકો છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. આજના દમણદીવ માટે અને દાદરા નગર હવેલી એવું બોલાતું હતું, અત્યારે બંને મર્જ થઈને પછી દાદરા નગર હવેલી અને દમણદીવ નામ આવી ગયું. આજના શુભ પ્રસંગ, ખુશીનો પ્રસંગ, ઉમરનો પ્રસંગ આપણા માટે કહેવામાં આવે. બધા જ વક્તાઓ દીપેશભાઈ, ડીએમભાઈ, બાલુભાઈ, વિશાલભાઈ વિસ્તારથી તમને સમજાયું એનો શું ફાયદો થાય આપણાને. તો પહેલે તો જે આપણા દેશના ને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીજીને આપણે અભિનંદન આપવું જોઈએ અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈને, બંનેને આપણા દમણની તરફથી આપણે એમને અભિનંદન આપવું જોઈએ. કેમ કે એક નાનો પ્રદેશ દમણ દીવ અને ડિસ્ટન્સ 700 કિલોમીટર દૂર, જે આપણે તકલીફો હતી દૂર કરી. જ્યારે આપણી બહુમતીની સરકાર 19માં આવી પછી હું નરેન્દ્રભાઈની મુલાકાત લીધી અને અમિતભાઈની, પહેલા અમિતભાઈની મુલાકાત લીધી, કઈ વાતો અવળી આવતી હતી કે દમણ અને દીવના ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રમાં બધી વાતો આવી, એટલે તાત્કાલિક મેં અમિતભાઈનો સંપર્ક કરી, એમની મુલાકાત લીધી, ચર્ચા કરી. અમિતભાઈ ચોખ્ખી ના પાડી, લાલભાઈ કઈ નથી, તમે કોઈ ચિંતા કરશો નહીં, બધું સારું થશે. છતાં આપણા લોકો ને સમસ્યા કઈ સમજ નહીં પડી, એટલે પાછી વાતો આવી, એટલે તાત્કાલિક મેં નરેન્દ્રભાઈની મુલાકાત કરી આપણા વડાપ્રધાનની, બેસાડો મને, બોલો લાલુભાઈ આશીર્વાદ આપ્યા એમના, આપણા દમણદીવ કેમ છે, મેં સારું સાહેબ, ઘણી ચર્ચા કરી. પછી મેં કહ્યું સાહેબ વાત આવે ગુજરાતમાં જોડાવાની, પેલા મારે તો હું છે, તમે કંઈક ક્લિયર કરો મારા માટે. એક વસ્તુ બોલ્યા, તમારું બધું ચાલુ રહેશે. મેં કહ્યું થેન્ક યુ સાહેબ, ધન્યવાદ, કોઈ ચિંતા કરશો નહીં. પછી સામેથી વડાપ્રધાન બોલ્યા નરેન્દ્રભાઈ કે તમને દમણદીવ અને ધારણ કરીને હું પોંડિચેરી જો દરરોજ ઓફિસ, તો સાહેબ મિની એસેમ્બલી થઈ ગઈ, તો હા તમે સમજી જાઓ. આ તો 3 મહિના પહેલા જ મને કીધેલું, એમને આશીર્વાદ મળી ગયેલા આપણાને, એટલે કોઈ ચિંતા નહીં કરવાની, કોઈની વાતો સાંભળી નહીં આવવાનું. જે હમણે લોકો વાત કરે એ લોકો જ પહેલા માંગણી કરી, કે હું થયું ભડકાવાની વાત કરે, કોઈની વાતોમાં આવતા નહીં મહેરબાની કરીને. આપણાને બધાને ચિંતા, તેમજ આપણા વડાપ્રધાનને બી ચિંતા દેશની અંદર દમણદીવ માટે. પહેલા દમણદીવ હું હતું દમણદીવ કીધું વિશાલભાઈના બધા જ વક્તાઓ, એક પુર્તુગલ શાસન હતું, પછી ગામધણી હતા, દુઃખીને દુઃખી હતા આપણે, ને એક રાયનો દાણો જેવું છે, તમે જુઓ આખા એના આપણે નકશાની અંદર દમણદી હોય તો ચશ્મા પહેરીને ઉધવું પડે આપણાને, કાં છે એમ તને ટપકુ નલ્લું. આજે એને પહાડ બનાવી લીધો આપણી સરકારે, આજે નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહે, કે દમણ 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 કરી લાગ્યું, ઊંચાઈ પર લઈ ગયા. આજે વિશ્વમાં નામ આપણું દમણદીવનું ટુરિસ્ટ પ્લેસ, કાંકાના ટુરિસ્ટો આવે ને આ ટુરિસ્ટના હાચાવાળા હોટેલ એસોસિએશન, આપણે બેસેલી બહેનો ચંપર અને બરવડ, એ લોકોએ ટુરિસ્ટને સાચવ્યા ઘર જેવું રાખીને, એ લોકોની બી ઉપસ્થિત બહેનો, તમારું બી સ્વાગત છે, બધા જ કાર્યકર્તાનું, સરપંચનો, સભ્યનું અને જે નાના મોટા કાર્યકર્તાનું હું સ્વાગત કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. એ આટલી બધી ખુશીમાં, આટલી બધી સંખ્યામાં તાત્કાલિક, કાલે દિનેશભાઈ કે તો સાંજે રાખીએ, પછી કંઈક સવારે રાખીએ, તાત્કાલિક સમયમાં, ટૂંક સમય, ટૂંક નોટિસમાં જો તમે આવી ગયા તો તમારું સ્વાગત છે. તેમજ ટીવી ચેનલ, મીડિયા, તમારું બી, અમારા બીજે વિતારથી મારા બી હાર્દિક સ્વાગત છે તમારા લોકોનું બી, કારણ કે આ બહુ ખુશીની વાત છે આપણા માટે.
જયારે પાર્લામેન્ટમાં બિલ મુકવાનું ત્યારે અમિતભાઈ ડાયરેક્ટ ફોન બી કરો મને ડાયરેક્ટ, લાલુભાઈ ક્યાં છો? મેં કહું આવતો છું સાહેબ, તમે હાજર રહેજો, બધું સારું જ છે. ખુશીની વાત, કોઈ ફેરબદલ નથી થતી. બે સાંસદ બી છે, જિલ્લા પંચ બી, નગરપાલિકા બી છે, અને સરપંચ જે આપણું જે છે તો છે જ, એમાં કોઈ ફેરબદલ નથી. પણ ખર્ચો વધારે આજે અધિકારી નહોતો એક જગ્યાએ બેસવાનું, પહેલા બે દિવસ સેલવાસમાં, ત્રણ દિવસ સમય તો આપણે બી કન્ફ્યુઝ થતા, એ બી કન્ફ્યુઝ થતા, એક જગ્યાએ રહેશે. ને સેન્ટર 99% તો મારું માનવું તો હું દી આપણું દમણ સેન્ટર હશે, એટલે દરેકને ફાયદો થશે, દરેકને ફાયદો થશે. એમાં કોઈ ફેરબદલ નથી, જે રોજીરોટી ચાલવાની બધું ચાલવાનું. જે આપણે અહીંથી ફંડ મોકલીએ તો મિની એસેમ્બલીની વાતો કરીએ તો બધાએ રજૂઆત કરી, બધા કીધું કે વર્ષોથી બધા નહીં માંગુ હતી, અને તે લોકો જ આજે કહે કે કેમ, એટલે કમરો થયા તો બધાને પીરું દેખાય ભાઈ, પણ બધા જ માંગણી કરી જે તે સમયે, જે તે આપણા સાંસદો હતા પહેલાના, એક સાંસદો પૂર્વ સાંસદો, એમણે બી રજૂઆત કરેલી કે અમને મિની એસેમ્બલી જોઈએ, અને ખરેખર જરૂરી છે આપણા માટે મિની એસેમ્બલી માટે. એક દમણની નહીં આવે એટલે સેલવાસને લીધું, સાથે સંખ્યા બી જોઈએ મિની એસેમ્બલી માટે. બે સાંસદો તો રાખ્યા જ છે લોકોએ, એટલે કોઈ ચિંતાનો વિષય જ નથી આપણા માટે, મેં તો એ છે આપણા માટે. જે ઘણા ઘણા સાંસદ એ કરે આમ રહે પછી નથી, બધું છે તેવું રહેવાનું, એટલે એના માટે સંખ્યા જોઈએ. એટલા માટે આપણે મિની એસેમ્બલીનું આયોજન આપણા પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અને અમિતભાઈ શાહે, એનડીએ સરકારે, મોદી સરકારે જે કર્યું તો આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આટલી નાના પ્રદેશને જો વિચારીને આટલું સરસ પગલું ભર્યું તો આપણે એને સપોર્ટ આપવા જોઈએ. કેટલી વાર નરેન્દ્રભાઈ મોદીજી એક દમણમાં ભાઈ આવી ગયા, દીવમાં ભાઈ, સેલવાસમાં, નાની ટેરેટરીમાં કોઈ પ્રધાનમંત્રી આવતા નહીં, પ્રધાનમંત્રી કોઈ મંત્રી બી નહીં આવતા હતા એક સમયની અંદર. આપણી સરકારમાં આપણે તો પવિત્ર પગલાં પાડી ગયા એમના પગલાંથી. આજ આ 2009ની અંદર જ્યારે પહેલી મને ટિકિટ આપવામાં આવી ત્યારે આજ ગ્રાઉન્ડની અંદર ત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ, ત્યારે બોલેલા કે લાલુભાઈ આપણે બોમ્બેથી દમણ, સુરત અને દીવ કેટામરીન ચાલુ કરવાનું, એનું બી આગાડી ચાલુ ધીરે ધીરે થશે. બીજી ખુશીની વાત છે, મારી પાસે ત્રણ કમિટી છે, એક સ્ટેન્ડિંગ હોમ કમિટી, એક એફસીઆઈનું ચેરમેન છું ફૂડ કોર્પોરેશનનો, અને શિપિંગમાં અત્યારે જ મને 2 દિવસ પહેલાં જ મને ફોન આવ્યો એક એમાં બી મેમ્બર, એટલે શિપિંગને લગતા જે લગતા શિપિંગમાં, એટલે આપણે કમિટીમાં મુદ્દો ઉઠાવશું. દમણની માટે મારી પાસે 3 કમિટી છે, એટલે ખુશીની વાત છે. માંગવા વગર મળી મને શિપિંગની કમિટી, અત્યારે 2 દિવસ પહેલાં જ મને મનસુખ માંડવિયા સાથે મને કામ કરવાનો અવસર મળ્યો. એમ તો ભારત સરકાર આપણી મોદી સાહેબની સરકારમાં 2 વાર આપણાને અવસર મળ્યો આપણાને કામ કરવાનો. આપણે ભાગ્યશાળી છે દમણ દીવ, દમણનીનો વિચાર કરે કે લાલભાઈ દમણ કેમ છે, સારા છે, બધું એક વિકાસ કરેલો, નાનું મોટું તો આવે જ, અડચણ આવવાની. આપણે જૂનું દમણ જોઈએ કે નવું જોઈએ? બધાને નવું દમણ જોઈએ, બધા જૂના કપડાં કોઈ નહીં પહેરે, નવું દમણ જોઈએ, યુવાન ભાઈ બહેનોને આપણે બધું જ, એટલે વિકાસ થવાનો જ. રોડ, પાણી, લાઇટ, મારું તોડું મારું તોડું કાયું, એટલે રોડ જોઈએ આપણે, રોડ, પાણીને લાઇટ. રોડ કેમ મોટા જોઈએ? સ્કૂલની બસોમાંથી જ જાય, જાનોઈમાંથી જ જાય, મોહારોઈમાંથી જ આવે, અવરજવર એમાં જ થાય, ગુરુસીમાં આવે, તો રોડ તો પહેલું જોઈએ. જેમ રોડ મોટા થશે તેમ આપણા દેશનું નામ રહેશે. અત્યારે તમે જુઓ ટુરિસ્ટ પ્લેસ છે, જ્યારે આપણે પ્રવલભાઈ પટેલ એડમિટર, એમણે સારો વિકાસ કર્યો આપણા માટે દમણડીઓ અને સલાસ માટે, એમનો બી આપણે આભાર વ્યક્ત કર્યો છે. ચાલુ જ છે બધું કામ, કોઈ અટક નથી. પણ આપણે સરકારી જગ્યા કોઈ આપણી થવાની નથી, કોઈ પણ દિવસ એ સરકાર રહેશે. જે ડાયલોગ થશે તો આપણે દમણ અને દીવ માટે મૂકી જવાના છે, ની કે પ્રધાનમંત્રીને આપવાના, ની કે મને આપી જવાના, કે નેતા એ લોકો લઈ જવાના, આપણા માટે પબ્લિક માટે જ એ મૂકી જવાના છે. એટલા માટે દમણ, દમણ અને દીવ અને દાદરા નગર હવેલી, મેં કીધું ને દાદરા નગર હવેલી દમણ અને દીવ નામ આખું રોટેશનમાં આવી ગયું, કોઈ ચિંતાનો વિષય નથી. આપણે એમનો આભાર વ્યક્ત કરવાનો. મેં ત્યારે ઘણા મુદ્દા ઉઠાવ્યા એવા કે દમણીનો 700 કિલોમીટર દૂરી હેલિકોપ્ટર ચાલે છે, અત્યારે કેટામરીન ચાલુ કરવાની, બાય રોડ બી જઈ શકીએ આપણે, ફ્લાઇટો અત્યારે ડીઝલનું આપણું કામ થયું, અત્યારે દરરોજ ફ્લાઇટ મુંબઈથી દીવ ચાલુ કરાયું આપણી સરકારે, એમાં પ્રોગ્રામનો સિંહ પાડો, દરેક નાના મોટા કામ આપણે સફળતા મળી. આજે અયોધ્યામાં જુઓ તમે, રામ મંદિરની સફળતા મળી, પછી કાશ્મીરમાં, લદ્દાખ, એમાં સફળતા મળી, સફળતા મળી ને અત્યારે બી સફળતા મળી દમણડીને માટે, એટલે ખુશીની વાત છે આપણા માટે. એમાં ઘણા મુદ્દા મેં રાખ્યા છે. એક તો CRZ 2, મેં કીધું કે દમણ અર્બન અને રૂરલમાં જગા સેમ છે તો અમને કેમ નહીં, ગામડામાં પછી સરપંચનો અધિકારી બોલ્યા, પછી ઘણા આપણા મુદ્દા હતા કે અમને એ બધી, એની સાથે સાથે મને અવસર મળ્યો, મેં મુદ્દા બી થોડીક જાણ કરી કે અમને આ પછી આપણો આપણે ટેક્સ આપીએ ને ભારત સરકારને, એ
આપણું જયારે મિની એસેમ્બલીનો ચાર્જ થશે તો થવાનું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે અમે એટલા મોટા માણસ તમાંથી બોલ્યા, આપણે એનું સ્વાગત કરવાનું અમૃત વાણીનું બોલ્યા કે લાલુભાઈ તમને વિધાનસભા પોંડિચેરી જેમ આપવામાં આવશે, તો એના વિશે શું જોઈએ. તો જે બી ખંડ થશે તે આપણે એ વાપરશું. બધાને કોઈને તકલીફ નહીં આવશે. તકલીફ તો અત્યારે નથી ને પછીઓ નથી, પણ આ એટલું મોટું કામ થઈ ગયું કે આપણે ધારે તે કરી શકું. નાનું મોટું કામ સરપંચના પાવર નથી, સહેલવાસમાં છે, દમણમાં છે, સહેલવાસમાં છે, દીવમાં છે, દમણ નથી. એ બી મોટું કહેવાય અમારા સરપંચો માટે. એ બી ઘણા પછી એના પર લાગશે. પછી બીજી વાત છે, દમણ દીવ અને દાદરા એટલે બંને અમે લોકસભાના મેમ્બર એમપી અને આપણા વિશાલભાઈ બીએમભાઈ બસુભાઈ આપણે અહીંથી 8-10 દીવથી 8-10 અને સહેલવાસથી આપણે એનું સ્વાગત કરવા માટે હું ટાઈમ લઈ લેમ છું. એટલે આપણે અમિતભાઈને બી મળીએ, આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને બી મળીએ, એનો આભાર વ્યક્ત કરવા આપણે દિલ્હી બી જવાના છે. એ બી હું ટૂંક સમય ટાઈમ લેવા, કારણ કે આટલું કોણ કામ કરે. આપણી સરકારની ચિંતા છે, જે નરેન્દ્રભાઈની ચિંતા છે, સરકારની ચિંતા, એ આપણે ત્યાં જઈને એને અભિવાદન કરીએ, આપણે એનું સ્વાગત કરીએ કે આટલું સરસ કામ. માગે તો બધા જ આપે, તો માગવા વગર મળ્યું આપણે. માગે તો બધા જ આપે, માગવા વગર મળ્યું એ મહત્વમાં હતું. બધા મુદ્દાઓ સારું બોલવાનું બી મને કહ્યું, જેટલું બોલ્યો લોકોએ મને બોલવા લીધું. એમ મોહનભાઈ બી બોલ્યા હતા સરસ. બંનેના એ જ હતા કે અમારું બંનેનું એ જ હતું કે અમને મિની એસેમ્બલી જોઈએ, એના માટે જ વધારે ભાર હતો. બીજું તો બધું આવ્યા કરે, જયા કરે તો મળશે જ, પણ મિની એસેમ્બલી થાય એટલે બધાનું જે અત્યારે સુખી છે અને પાછો સુખી જ થવાનો વધારે. તેમ સબકા સાથ સબકા વિકાસ વિશ્વાસ આ બધું થવાનું છે. તો કોઈ ચિંતા ન કરો. આજે ટૂંક સમયમાં મેં દરેકને ફોન કર્યો, મારા મેં આવી આજે કાલે દિલ્હી રાત્રે આવ્યો અને ફોન કર્યો, બધાને જ રાત્રે અને સવારે બાકીને ફોન કર્યો. ટૂંક નોટિસમાં જો આટલા બધા સંખ્યામાં આવી ઉપસ્થિત રહ્યા તો તમારો ખૂબ આભાર. તમારો આ આપણા કામ માટે તમે જો આવીને ઉપસ્થિત રહ્યા આટલી બહેનો સંખ્યામાં અને ભાઈઓ પોતાનો કામ ધંધો છોડીને નાના નાના માણસો, એ આપણી એક બીજેપીની યુનિટી છે ને એકતા છે. આપણી દમણ માટે ચિંતા કરતા, કોઈ ચિંતા નહીં કરવાને કોઈની વાતોમાં ન આવતા. કોઈ નહીં થાય ત્યારે અમે કર્યું, થાય ત્યારે અમારે કર્યું, નહીં થાય તો પહેલાં કર્યું. એ કોઈની વાતોમાં આવવાનું જ નહીં. આપણું બધું સારું થયું દમણ જેવું દાદરામાં, કોઈ ચિંતાનો વિષય નહીં. જે છે તે બધું રહ્યું છે આપણા માટે. તો આજની સભામાં તમે જે આવી ભાગ લીધો આટલી બધી સંખ્યામાં, તમારું સ્વાગત કરું છું. અમે પાછા દિલ્હી જઈશું, એના પર ચર્ચા થશે. આ બહુ મોટું આપણે નસીબ છે કે આપણો પાર્લામેન્ટમાં અંદર આપણને અવસર મળ્યો બોલવાનો. લેટર લખીએ, મંત્રીને મળીએ તો બધી અલગ વાત હતી, એ બી સારું જ હતું નો ડાઉટ, પણ એકદમ અવસર મળ્યો ટાઈમ પર. એટલે આપણે દમણ દીવ બહુ ભાગ્યશાળી છે. તો આગળ ચાલીશું, દરેકમાં દરેકને જ ફાયદો થશે. શાંતિ રાખજો, કોઈની વાતોમાં આવવાનું નહીં. બધું સારું થતું છે આપણે દમણ અને દીવમાં. આગળ તો એસેમ્બલી આવશે, મિની એસેમ્બલી માનતા ઘણા બધાની હતી ને તે આજે કહે કે આ બધું નહીં હારજું. કોઈનો જવાબ નહીં લીધો, ત્યારે કોઈનો જવાબ લીધેલો કે ત્યારે કેમ કોઈને માંગી લીધો. સારું કામ કરવા જાય ત્યારે કોઈને નહીં કહેતો ચાલે, જયારે તકલીફ હોય ત્યાં બધા મિટિંગ કરવામાં આવે. સારું કામ તો કોઈ બી કરી શકે, એને આપણે સપોર્ટ આપી દેવાનો. આટલું સરસ કામ કર્યું તો આપણી સરકારે, વિશ્વ નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને આપણે હથી સ્વાગત કરીએ, બેઠા બેઠા સ્વાગત કરીએ દમણની તરફથી. એમનું ભવ્ય સ્વાગત કરીએ, મનથી દિલથી ખુશીથી સ્વાગત કરવું જોઈએ. કેમ કે આપણે માગવા વગર જોઈએ, લોકો આટલી મહેનત કરી તેના વિશે શું જોયું આપણને. એક દમણદીવ આજે મેં કહ્યું, ડાયનો દાણો હતો એને પહાડ બનાવી લીધો. આખા વિશ્વમાં આપણે ઓખાણ થઈ ગયા દમણદીવની આ કરવાથી. અને ટુરિસ્ટ આવશે તો બધાને રોજીરોટી ચાલશે. ટુરિસ્ટ આવવાથી એક નાનો માણસ, સિંગ ચણા બૂટ ચપ્પલ નાનો કપડાનો વેપારી કે નાના નાના માણસની ત્યારે રોજીરોટી મળે. ક્યારે ટુરિસ્ટ આવે ત્યારે, એટલે ટુરિસ્ટ પ્લેસ છે એને આપણે સાંભળી રાખવાનો. અને ટુરિસ્ટ આવે એટલે આપણા મહેમાન કહેવાય, ટુરિસ્ટ એટલે ભગવાન કહેવાય. જણો તમે તો તમે આ જ છે તમારા પાસે, તો એને સાચવી રાખવાના. ઘણા સાંસદે મારા દોસ્તાર સાંભળે, એ લોકો બી સપોર્ટ આપ્યો અમને વાંધો નિયમ કરીને, તો એમનો બી આભાર વ્યક્ત કરો. જ્યાં પણ સપોર્ટ આપ્યો, વિપક્ષે સપોર્ટ આપ્યો, એમને બી આભાર વ્યક્ત કરો લોકોને. તો મેં કાલે મારા પાછું જવાનું છે, સોમવારથી પાછું પાર્લામેન્ટ ચાલુ એટલે તાત્કાલિક રાખી લીધી, પછી વાહી થઈ જાય ને પછી મજા નહીં આવે. લોહા ગરમ અથવાડ મારી દીધા. આપણે આટલું મોટું કામ જો કર્યું હોય ભારત સરકારે, એનડીએ સરકારે, તો પછી આપણે કેમની ખુશીમાં મિટિંગ રાખી આપણે બોલાવ્યા. જેટલું આપણે એ માટે અભિનંદનનો આભાર માની શકીએ એટલું છું આપણા માટે. આપણે આશા રાખીએ
કે વધુ ને વધુ દમણ આગળ વધે, આપણા દીકરી દીકરાઓ ભણે ગણે ને આપણું દમણ દીવનું સમાજનું અને દેશનું નામ રોશન કરે એવી આશા રાખું છું. જય હિન્દ.